कोरोना सामेनी लड़ाई में सूरत महानगरपालिका आरोग्य विभाग हजी सतर्क थई कामगिरी करी रह्यो छे। सूरत शहेरनी विविध शाळाओं में विद्यार्थियों रेन्डम कोविड टेस्ट करवामां आवी रह्या छे। आ कामगिरी दरमियान शुक्रवार वेसू और पाले पॉइंट विस्तार की बे शाळा में अभ्यास करता विद्यार्थियों कोरोना पॉजिटिव जाहिर थया हता, जेमांथी अग्रवाल विद्याविहार में धोरण 10 नो विद्यार्थी और एक्सपेरिमेंटल में धोरण 11 कॉमर्स नो विद्यार्थी संक्रमित थयो छे। सूरत शहेरनी आ बंने माध्यमनी स्कूलो तुरंत बंद करावी देवामां आवी हती। शाळा में अभ्यास करता अन्य विद्यार्थी कोरोना की चपेट में नहीं आ जाए ते माटे बंने माध्यम की शाळाओ बंद करी देवामां आवी छे। तो बीजी तरफ हाल में स्कूलों में परीक्षा माहौल चाली रह्यो छे, जेने कारण सोमवार रोज फरी पालिका की टीम स्कूलों में विद्यार्थियों टेस्ट करते। जो कि शालाओं में विद्यार्थी संक्रमित थवाना केस वधता वालीओ में चिंता वधी छे। पालिका शालाओं में कोरोना गाइडलाइन चुस्त अमल करावा सूचना आपी रही है। उल्लेखनीय है कि अठवाने रांदेर में केस वधु होवाथी आ विस्तार की शालाओं में केस वधारे मळी रह्या छे। મુખ્યત્વે જ્યારથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે ત્યારથી સુરત મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં ધન્વંતરી રથ ગોઠવી આ તમામે તમામ શાળાઓમાં સમયાંતરે ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી હતી અને આજ દિન સુધીમાં લગભગ 120,000 જેટલા બાળકોને ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તે સુરત મહાનગરપાલિકાની પ્રોએક્ટિવ કામગીરી દરમિયાન જ 100 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે। આવી જ એક કામગીરી દરમિયાન ગત રોજ અગ્રવાલ વિદ્યાવિહાર મંદિર ટ્રસ્ટની શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પોઝિટિવ આવતા તે શાળા બંધ કરવામાં આવી છે। સાથે સાથે ક્લાસમાં ભણતા 75 જેટલા વિદ્યાર્થીઓના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે, જે તમામ નેગેટિવ આવ્યા છે। આથી આ વિદ્યાર્થીઓના SOP મુજબ 2 દિવસ રહી RT-PCR પણ લેવામાં આવશે અને ત્યારબાદ શાળા સેનિટાઈઝ કર્યા બાદ શાળા ખોલવા સંદર્ભેનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે। આવી જ રીતે એક્સપેરિમેન્ટલ શાળામાં અભ્યાસ કરતા 11મા ધોરણ કોમર્સનો વિદ્યાર્થી પોઝિટિવ આવતા એક્સપેરિમેન્ટલ ઇંગ્લિશ મીડિયમ શાળા પણ આજ ગતરોજ બંધ કરવામાં આવી હતી। મુખ્યત્વે કહીએ તો 18 વર્ષની નીચેના વયજૂથના વ્યક્તિઓમાં હાલમાં વેક્સિનેશન ઉપલબ્ધ નથી તેવા સંજોગોમાં તમામે તમામ શાળા સંચાલકો દ્વારા કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનો કડક અમલ થાય, સાથે સાથે વિદ્યાર્થીઓનું હિત ન જોખમાય તે સંદર્ભે ઓફલાઈન ક્લાસીસ કંડક્ટ થાય તે મુજબની તજવીજ કરવા માટે તમામે તમામ સંચાલકોને અત્યારથી જાણ કરવામાં આવેલ છે।